हेलो फ्रेंड्स, आई वेलकम ऑल ऑफ यू एट ऑनलाइन क्लासेस ऑफ विमला विद्यालय। तो मित्रों, आना आगळना सेशन में आपणे थियोरम देख्या हता अने एना पछी आपणे आ डेफिनेशन देखी हती जे मोनोटोनिकली इन्क्रीजिंग अने मोनोटोनिकली डिक्रीजिंग हतुं। आना आगळना सेशन में आपणे कम्प्लीट मेट्रिक स्पेस भी देख्यू हतुं। एना पछी आपणे कम्प्लीट मेट्रिक स्पेस देख्या पछी आपणे आजे एनो एक थियोरम देख्यो हतो अने एना पछी आपणे मोनोटोनिकली इन्क्रीजिंग एंड मोनोटोनिकली डिक्रीजिंगनी डेफिनेशन देखी हती। हवे मोनोटोनिकली इन्क्रीजिंग अने मोनोटोनिकली डिक्रीजिंगनी डेफिनेशन मैं एटला माटे समझावी हती केम के हवे आपणे जे थियोरम प्रूफ करवानुं छे ए थियोरम माटे आपणने मोनोटोनिकली इन्क्रीजिंग एंड डिक्रीजिंग शुं छे ए खबर होवी जरूरी छे। तो मित्रों, आपणे थियोरम स्टार्ट करता पहेला एकवार आने रिवाइज करी लईए डेफिनेशन, के जेथी तमने थियोरम प्रूफ करवामां ईजी पड़े। तो आपणे शुं देख्यूं हतुं के वॉट इज मोनोटोनिकली इन्क्रीजिंग। मोनोटोनिकली इन्क्रीजिंगमां आपणे शुं देख्यूं के लेट एसएन बी अ सिक्वन्स ऑफ रियल नंबर इफ एसएन लेस इक्वल एसएन प्लस वन हशे, ज्यां एन ए केवा हशे 1 2 3 सो वन नेचरल नंबर नो नेचरल नंबर मीन्स आपणे 1 2 3 सो वन कई भी लई शके। तो देर फोर कई टाइपनी आ जे सिक्वन्स हशे, आपणे जे सिक्वन्स एसएन लीधी कई टाइप बनशे, तो या एस वन लेज इक्वल एस टू लेज इक्वल एस थ्री लेज इक्वल एस फोर आ टाइपनी बनशे। હવે આ જે આ ટાઈપની જે બનશે તો આને આપણે શું કહીશું, તો જે સિક્વન્સ એસએન હશે એને આપણે મોનોટોનિકલી ઇન્ક્રીઝિંગ કહીશું। એમાં આપણે આગળ સમજ્યા હતા કે અહીંયા શું છે કે એસએન લેઝ ઇક્વલ એસએન પ્લસ વન આપણે આ કરવાનું છે। મોનોટોનિકલી ઇન્ક્રીઝિંગમાં કઈ ટાઈપનું હોવું જોઈએ, એસએન લેઝ ઇક્વલ એસએન પ્લસ વન મીન્સ એસ વન લેઝ ઇક્વલ એસ ટુ એ રીતે થવું જોઈએ। તો જેમાં મેં અહીંયા એક સિક્વન્સ એસએન લીધી કે 1 3 5 8 આ ટાઈપની છે, મેં આને એસ થ્રી કીધા ને આને એસ ફોર, અહીંયા આપણે એસ વન એસ ટુ એસ થ્રી એસ ફોર એ રીતે કહેવાય। તો અહીંયા શું થશે, એસ થ્રી લેઝ ઇક્વલ એસ એસ ફોર થશે। હવે અહીંયા શું હશે, જે એસ ફોર છે કાં તો એના કરતાં આ જે હશે આ આઠ, અહીંયા આઠ છે, અહીંયા આઠ બી હોઈ શકે યા તો એના કરતાં નાની સંખ્યા બી હોઈ શકે। તો આપણે શું લીધું, એસ થ્રી લેઝ ઇક્વલ એસ ફોર। હવે આ જે એસ થ્રી લેઝ ઇક્વલ એસ ફોર એ કઈ ટાઈપ હશે કે અહીંયા એસ થ્રી અને જે એસ ફોર હશે કેવું હશે, એસ થ્રી પ્લસ વન હશે। તો એટલા માટે અહીંયા લખાય એસ એન લેઝ ઇક્વલ એસ એન પ્લસ વન। તો આ ટાઈપનું જે આપણને સિક્વન્સ મળશે એને આપણે કહીશું મોનોટોનિકલી ઇન્ક્રીઝિંગ। બસ એનાથી હવે કન્વર્સ કરીશું તો એ મોનોટોનિકલી ડિક્રીઝિંગ, જેમ કે મોનોટોનિકલી ડિક્રીઝિંગમાં આપણે ખાલી સાઇન ચેન્જ કરવાની છે કે જેમાં શું હશે, અહીંયા લે એસએન લેઝ ઇક્વલ એસએન પ્લસ વન હશે, એ જ રીતે અહીંયા એસએન ગ્રેટર ઇક્વલ એસએન પ્લસ વન હશે। તો અહીંયા કઈ ટાઈપની સિક્વન્સ બનશે, એસ વન ગ્રેટર ઇક્વલ એસ ટુ ગ્રેટર ઇક્વલ એસ થ્રી ગ્રેટર ઇક્વલ એસ ફોર આ ટાઈપની સિક્વન્સ મળશે। હવે આ ટાઈપની જે સિક્વન્સ મળશે તો એને આપણે કહીશું મોનોટોનિકલી ડિક્રીઝિંગ। હવે આપણે મોનોટોનિકલી ઇન્ક્રીઝિંગ અને ડિક્રીઝિંગ જે જોયું હતું તો એના એક્ઝામ્પલ બી દેખ્યા હતા, આજે એન એન સ્ક્વેર વન પ્લસ વન અપોન એન ની એન, હવે આ બધા મોનોટોનિકલી ઇન્ક્રીઝિંગના એક્ઝામ્પલ હતા। અને વન અપોન એન લઈએ, વન અપોન એન સ્ક્વેર વન અપોન ટુ એન પ્લસ થ્રી આ બધા જે હતા એ મોનોટોનિકલી ડિક્રીઝિંગના એક્ઝામ્પલ લીધા હતા। આ બધું આપણે આના આગળના સેશનમાં દેખી ગયા હતા, હવે આપણે એનું થિયોરમ પ્રૂફ કરીશું। તો જે થિયોરમ આપણે જોઈએ, આ થિયોરમ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તો બહુ ધ્યાનથી જોઈ લેજો કેમ કે આ જે થિયોરમ છે આ થિયોરમ તમારે એક્ઝામમાં આ મોનોટોનિકલી ઇન્ક્રીઝિંગ અને ડિક્રીઝિંગ વાળો આવતો જ હોય છે। તો આપણે આ થિયોરમ જોઈ લઈએ, થિયોરમ નંબર કયો છે તો 3.14, તો થિયોરમ નંબર 3.14 જોઈએ કે એનું સ્ટેટમેન્ટ શું છે। તો સપોઝ એસએન ઇઝ મોનોટોનિક, અહીંયા તમને સિક્વન્સ એસએન એ કેવો આપ્યું છે, મોનોટોનિક આપ્યું છે, તો હવે પ્રૂફ શું કરવાનું છે, તો ધેન પ્રૂફ ધેટ સિક્વન્સ એસએન કન્વર્જિસ ઇફ એન્ડ ઓનલી ઇફ ઇટ ઇઝ બાઉન્ડેડ, ઓકે। તો આપણે પ્રૂફ શું કરીશું, તો અહીંયા આપણે શું બતાવવાનું છે કે સપોઝ એસએન એ મોનોટોનિક છે। હવે તમને એ કીધું નથી કે મોનોટોનિક ઇન્ક્રીઝિંગ છે કે ડિક્રીઝિંગ છે, પરંતુ તમને અહીંયા સીધું શું આપ્યું છે કે એસએન એ મોનોટોનિક છે। હવે તો પછી આપણે પ્રૂફ શું કરવાનું છે કે જો સિક્વન્સ એસએન એ કન્વર્જિસ હશે તો આપણે એને બાઉન્ડેડ બતાવવાની છે, અને બાઉન્ડેડ હશે તો એને આપણે કન્વર્જિસ બતાવવાની છે। તો આના માટે આપણે બે પાર્ટ પ્રૂફ કરવા પડશે। તો એના માટે હવે આપણે દેખીએ તો કઈ રીતે થશે કે અહીંયા આપણે જોઈએ પહેલા કે અહીંયા જોઈ લઈએ પ્રૂફ
तो प्रूफ में पहला लखीशू कि आपने शू आप एसएन इज मोनोटोनिक। हवे एसएन मोनोटोनिक है तो आप एने इन्क्रीजिंग भी लई शकीए के डिक्रीजिंग सिक्वंस भी लई शकीए। ओके, कारण के अहीं तमने ए मेन्शन करू नहीं कि अहीं जे सिक्वंस एसएन है मोनोटोनिकली इन्क्रीजिंग है कि मोनोटोनिकली डिक्रीजिंग है। तो एना माटे आपणे हवे लखीए कि सीन्स सिक्वंस एसएन इज मोनोटोनिक। अहीं शू छे तो सीन सिक्वंस एसएन इज मोनोटोनिक। हवे मोनोटोनिक आप्युं छे तो देरफोर ए शू थशे के आइधर इन्क्रीजिंग ओर डिक्रीजिंग। ओके, तो अहीं तमने सिक्वंस एसएन जे छे ए मोनोटोनिक आप्युं छे तो मोनोटोनिक हशे तो ए शू हशे देरफोर आइधर इन्क्रीजिंग ओर डिक्रीजिंग सिक्वंस। ए इन्क्रीजिंग भी सिक्वंस होई शके छे या तो डिक्रीजिंग सिक्वंस पण होई शके छे। तो हवे आपणे कोई भी तमे इन्क्रीजिंग माटे प्रूफ करो या डिक्रीजिंग माटे प्रूफ करो आपणे कोई भी एक अहीं लई शकीए। तो हवे आपणे अहीं लई लऊं हूँ एक के विदाउट लॉस ऑफ जनरालिटी। नो मीनिंग शू थशे के व्यापकता गुमाव्या वगर, मीन्स के तमे कोई भी एक आमाथी नक्की करी लो ए रीते। तो विदाउट लॉस जनरालिटी आपणे सपोज करी लईए के हुं अहींया सपोज करूं के सपोज देट जे आपणी पासे सिक्वंस छे तो सिक्वंस एस एन ए हुं लई लऊं इज मोनोटोनिकली इन्क्रीजिंग सिक्वंस। अहीं मैं कई सिक्वंस लई लीधी तो मोनोटोनिकली इन्क्रीजिंग सिक्वंस। ओके, अहीं मैं शू लीधुं विदाउट लॉस जनरालिटी मीन्स जनरालिटी गुमाव्या वगर मैं अहीं लई लीधुं के सपोज देट सिक्वंस एस एन इज मोनोटोनिकली इन्क्रीजिंग सिक्वंस। ओके, हवे जो मोनोटोनिकली इन्क्रीजिंग सिक्वंस हशे तो शू थशे आपणे डेफिनेशन वाइज एस एन लेज इक्वल एस एन प्लस वन थशे। હવે એસએન લેસ ઇક્વલ એસએન પ્લસ વન જ્યાં એન એ શું હશે 1 2 3 સો ઓન। ઓકે, તો હવે નાઉ લેટ ઈ ઇઝ ઇક્વલ ટુ ધ રેન્જ ઓફ અ સિક્વન્સ એસએન। ઓકે, હવે મેં શું લીધું અહીંયા આપણે પ્રૂફ પહેલાં તો શું કરવાનું છે, હવે મેં આપણે પહેલાં જે કન્વર્જિસ સિક્વન્સ લઈશું કોઈ બી તો એને આપણે બાઉન્ડેડ બતાવવાની છે। ઓકે, કાં તો તમે બાઉન્ડેડ લઈ અને કન્વર્જિસ બતાવો। તો આપણે પહેલાં લઈ લઈએ કે એસએન જે હશે એને હું બાઉન્ડેડ સિક્વન્સ લઈ લઉં। આપણે એમાં બે પાર્ટ પ્રૂફ કરવા પડશે કેમ કે અહીંયા ઇફ એન્ડ ઓનલી ઇફ છે તો આપણે બે પાર્ટ પ્રૂફ કરવા પડશે। તો એના માટે આપણે પહેલાં જોઈએ કે પહેલા તો આપણે અહીંયા શું લીધું કે એસએન એ મોનોટોનિક છે, મોનોટોનિક હશે તો એ ઇન્ક્રીઝિંગ હશે અથવા તો ડિક્રીઝિંગ સિક્વન્સ હશે। નાવ વિધાઉટ લોસ જનરાલિટી આપણે કોઈ પણ વ્યાપકતા ગુમાવ્યા વગર એ નક્કી કરી લઈએ કે જે એસએન છે એને મોનોટોનિકલી ઇન્ક્રીઝિંગ સિક્વન્સ લઈ લીધા મેં। હવે જો મોનોટોનિકલી ઇન્ક્રીઝિંગ સિક્વન્સ હશે તો આપણે ડેફિનેશન વાઇઝ એસએન લેઝ ઇક્વલ એસએન પ્લસ વન થશે। એના પછી મેં એક સેટ ડિફાઇન કર્યો જે ઈ એ કેવો લીધો ધ રેન્જ ઓફ સિક્વન્સ એસએન, જેમાં એસએન જે છે એની રેન્જ હશે એ સિક્વન્સને મેં નામ આપી દીધું ઈ। ઓકે, જેમાં શું હશે ઈ સેટ એ કેવો સેટ હશે જેમાં એસએન જે છે આ જે સિક્વન્સ એસએન મોનોટોનિકલી ઇન્ક્રીઝિંગ જે સિક્વન્સ છે એની રેન્જ, મીન્સ રેન્જ એટલે એ જે આટલો ભાગ હશે આપણે જે સિક્વન્સ એનું જે રેન્જ હશે એની રેન્જ મીન્સ એમાં જે એટલા એલિમેન્ટ હશે એ જે રેન્જ મેં અહીંયા લઈ લીધી તો એને મેં ઈ નામ આપી દીધો। હવે આપણે બે પાર્ટ પ્રૂફ કરી લઈએ તો જેમાં આપણે પહેલા જોઈશું પાર્ટ વન। તો પાર્ટ વનમાં આપણે શું પ્રૂફ કરીશું કે સિક્વન્સ જે હશે એને હું પહેલા બાઉન્ડેડ લઉં છું, બાઉન્ડેડ પરથી એને કન્વર્જિસ પ્રૂફ કરું છું। તો હું અહીંયા લઈ લઉં કે લેટ સિક્વન્સ આ જે એસએન હશે એને હું શું લઈ લઈશ તો એસએન ઇઝ અ બાઉન્ડેડ સિક્વન્સ। ઓકે, મેં અહીંયા શું લઈ લીધું કે લેટ સિક્વન્સ એસએન ઇઝ અ બાઉન્ડેડ સિક્વન્સ। જો મેં સિક્વન્સ એસએન એ બાઉન્ડેડ સિક્વન્સ લઈશ તો આપણે જે આ ઈ લીધો છે ધ રેન્જ ઓફ અ સિક્વન્સ એસએન એ બી શું થશે બાઉન્ડેડ થશે, કેમ કે મેં આખો એસએન જ બાઉન્ડેડ લઈ લીધો છે। તો હવે એસએનની રેન્જ બી કેવી મળશે આપણને, બાઉન્ડેડ મળશે। તો એના પરથી લખી શકાય કે દેન ઈ ઇઝ ઇક્વલ ટુ શું છે તો ધ રેન્જ ઓફ અ સિક્વન્સ એસએન તો એ કેવી થશે ઇઝ અ બાઉન્ડેડ સબસેટ ઓફ આર, બાઉન્ડેડ સબસેટ થશે, બાઉન્ડેડ સબસેટ ઓફ આર થશે। ઓકે,
शू लीधु तो सिक्वन्स एसे एनी बाउंडेड सिक्वन्स लीधी। जो सिक्वन्स एसे एनी बाउंडेड सिक्वन्स हशे तो आपणे जे एनी रेन्ज लईशुं ए जे सिक्वन्सनी रेन्ज ए बी केवी हशे बाउंडेड सबसेट ऑफ आर। जे शू हशे बाउंडेड हशे अने सबसेट आर मतलब रियल लाइनमां हशे। जेम के हूँ अहीं लई लउं, अहीं हूँ तमने बताई दउं, अहीं हूँ कोई आ रियल लाइन लउं तो आ रियल लाइन उपर जेम के हूँ अहीं आ एसएन रेन्ज लई लईए। आ शू छे तो एसएन ए बाउंडेड सिक्वन्स छे अने ई ए शू छे द रेन्ज ऑफ सिक्वन्स एसएन। तो आ एसएन नी जे अहीं रेन्ज लई लईए तो आने एसएन कहीए। હવે આ ઈ એ આખો એનો સેટ છે તો આને ઈ નામ આપી દઈએ। આ જે લીધો આ જે આખો આની રેન્જ જે લીધી એને મેં અહીંયા ઈ કહી દીધા। ઓકે તો આને હવે ઈ કહીશું અને આ શું છે કે આ જે સિક્વન્સ એસએન જે છે ઈ જે છે એ કેવી હશે। આ જે આનું જે બાઉન્ડેડ સિક્વન્સ છે અહીંયા એસએન એ તો બાઉન્ડેડ સિક્વન્સ છે, મીન્સ કે એની અપર બાઉન્ડ બી હશે ને લોઅર બાઉન્ડ બી હશે। ઓકે તો હવે જે ઈ છે મીન્સ કે ધ રેન્જ ઓફ ધ સિક્વન્સ એસએન ઇઝ બાઉન્ડેડ ઈ સબસેટ આર છે, અહીંયા ઈ સબસેટ આર છે તો ઓકે તો હવે ઈ સબસેટ આર થશે તો આના પરથી જેમ કે અહીંયા એસએન છે અહીંયા ઈ છે તો આનો કોઈ બી લિસ્ટ અપર બાઉન્ડ અહીંયા એક્ઝિસ્ટ થશે યસ। અહીંયા આ કોઈ આ પોઈન્ટે લઈ શકાય તો આ લિસ્ટ અપર બાઉન્ડ એસ એક્ઝિસ્ટ થશે। એ બી સેમાં હશે આરમાં જ હશે કેમ કે અહીંયા કઈ રીતે અહીંયા આ જે લઈશું આમાં લિસ્ટ અપર બાઉન્ડ અહીંયા એક્ઝિસ્ટ થશે। તો અહીંયા આપણે લખી શકાય કે ધેર ફોર આ જે એલયુબી ઓફ ઈ એ શું એક્ઝિસ્ટ ઇન આર, અહીંયા લિસ્ટ અપર બાઉન્ડ ઓફ ઈ નો જે લિસ્ટ અપર બાઉન્ડ જે છે એ અહીંયા એક્ઝિસ્ટ થશે તો એને આપણે એ સેમાં હશે ઇન આરમાં જ હશે। તો નાવ લેટ એલયુબી ઓફ ઈ એને મેં શું કહી દીધું એસ કહી દીધા તો એલયુબી ઓફ એસ ઈ એ કેવા થઈ ગયા એસ થઈ ગયા। તો એના પરથી લખી શકાય કે ધેન આ એસએન એ કેવા હશે એસ કરતા તો નાના હશે કેમ કે અહીંયા નેગેટિવ સાઈડ તો અહીંયા એસએન એ લેઝ ઇક્વલ એસ થશે, ધેન એસએન લેઝ ઇક્વલ એસ લખાય જે છે આ ફોર ઓલ એન વન ટુ થ્રી સો ઓન ઇક્વેશન વન આપી દઈએ। હવે તો એસએન લીઝ ઇક્વલ એસ થશે તો આપણે એની ડેફિનેશન જોઈએ કે ફોર એવરી એપ્સાયલોન ગ્રેટર ધેન ઝીરો માટે કોઈ પોઝિટિવ ઇન્ટીજર એક્ઝિસ્ટ થશે તો એક્ઝિસ્ટ પોઝિટિવ ઇન્ટીજર એન સચ ધેટ અહીંયા જે હું લઈશ આ જે એસ એલયુબી ઓફ એસ અહીંયા એસ એલયુબી ઓફ ઈ એસ એક્ઝિસ્ટ થયો છે તો આ જે એસ હશે એ કેવા હશે તો આ એસએન લેઝ ઇક્વલ એસ હશે અહીંયા। હવે જે અહીંયા એસ હશે અહીંયા એસએન છે અહીંયા જે હું લઈશ તો આ જે પાર્ટ અહીંયા લઈશ તો એ કેવો હશે આ જે એસએન હશે એ ક્યાં શેના લેસ દેન હશે એસ માઇનસ એપ્સાઇલોનના હશે। અહીંયા લખી લઈએ કે એસ ઇઝ ઇક્વલ ટુ શું છે એલયુબી ઓફ ઈ તો એસ આપણે સોરી અહીંયા એસ અહીંયા લખાય એસએન લેઝ ઇક્વલ એસ છે કેમ કે એસ એ લિસ્ટ અપર બાઉન્ડ ઓફ ઈ છે તો અહીંયા લખાશે। હવે આ એસએન એ શેના હશે આ જે લેસ દેન એસ માઇનસ એપ્સાઇલોન લઈશું એ લેસ દેન એસએન હશે તો આના પરથી લખાય અહીંયા કે નાવ આ જે સિક્વન્સ એસએન હશે એ કેવી હશે ઇઝ એન ઇન્ક્રીઝિંગ સિક્વન્સ, ઇન્ક્રીઝિંગ સિક્વન્સ છે આપણે ઇન્ક્રીઝિંગ લીધી છે તો એના પરથી લખી શકાય કે ફોર ઓલ એન માટે અહીંયા જે આ એસએન લઈશું આ જે એસએન એ કેવા થશે આપણે પોઝિટિવ ઇન્ટીજર એન કરતા આ જે એન છે એ આ એન કરતા બી મોટા હશે તો અહીંયા એસએન આ રીતે લખાય આને આપણે ઇક્વેશન આપી દઈશું ટુ। એના પછી અહીંયા ફ્રોમ વન એન્ડ ટુ અહીંયા આપણે જોઈએ કે વન અને ટુ પરથી આપણને શું મળે છે તો અહીંયા વન ઇક્વેશન અને આ ટુ તો વન અને ટુ જે અહીંયા જોઈ લઈએ આ વન અને ટુ જે ઇક્વેશન છે એના પરથી લખાય પહેલા તો અહીંયા જે છે અહીંયા એસ માઇનસ એપ્સાઇલોન છે એના પછી અહીંયા શું છે તો આ જે એસ માઇનસ એપ્સાઇલોન લેસ દેન એસએન છે અને એના લેઝ ઇક્વલ એસ છે તો હવે ઇક્વેશન વન અને ટુ પરથી કહી શકાય કે આ વન અને ટુ આ બંને ઉપરથી કહી શકાય કે લિમિટ એન ટેન્સ ટુ ઇનફાઇનાઇટ એસએન કરીશું તો આ જે એસએન હશે એ શું હશે જે કેમ આગળ મળશે આપણને આ એસ આગળ કન્વર્સ થશે એમ કહેવાશે કેમ કે અહીંયા શું છે કે એપ્સાઇલોન વોઝ આર્બિટરી તો એપ્સાઇલોન તો આપણે અહીંયા ઝીરો લઈ લઈએ તો આ જે એસએન હશે એ કોઈ એસ આગળ કન્વર્સ થશે એવું કહેવાશે। તો બે બંને ઇક્વેશન પરથી તો આપણે અહીંયા લખી શકાય કે વી હેવ આના પછી આપણે આ લખીએ કે ફ્રોમ વન એન્ડ ટુ વન અને ટુ પરથી અહીંયા લખી શકાય કે વી હેવ ફોર ઓલ એન એન ગ્રેટર ઇક્વલ એન માટે
जे एस माइनस एप्साइलॉन लेस देन एस एन अने लेस इक्वल एस तो एना माटे अहीं थई जाए कि लिमिट एन टेन्स टू इनफाइनाइट एस एन इज इक्वल टू एस ओके अने आ एस ए शू मळी आपणने लिमिट मळी एटला माटे तो अहीं लखी शकाय के एप्साइलॉन एप्साइलॉन वोस आर्बिट्ररी हशे तो देर फॉर बाय टेकिंग अहीं लई लईए कि एप्साइलॉन टेन्स टू झीरो पॉजिटिव ओके तो एना परथी अहीं थई जाए कि हेन्स डायवर्जेस ओके हवे आपणे जोईए तो आपणे अत्यारे आमां शुं प्रूफ कर्युं तो आना आमां आपणे शुं जोयुं तो आपणे जोईए के पहेला तो आपणी पासे शुं छे केस सपोज एसएन इज मोनोटोनिक हवे एसएन केवो छे मोनोटोनिक छे मोनोटोनिक हशे एनो मतलब के तमने मोनोटोनिकली इन्क्रीजिंग छे के डिक्रीजिंग छे ए अहींया मेन्शन कर्युं नथी तो एना उपरथी अहींया लखी लीधुं आपणे के सिक्वन्स एसएन इज मोनोटोनिक देरफोर आइधर इन्क्रीजिंग ओर डिक्रीजिंग हवे इन्क्रीजिंग छे के डिक्रीजिंग छे ए आपणने खबर नथी तो आपणे लखी शकाय के विधाउट लॉस जनरालिटी आपणे कोई भी व्यापकता गुमाव्या वगर आपणे सपोज करी लीधुं के एसएन केवुं हशे मोनोटोनिकली इन्क्रीजिंग हशे હવે મોનોટોનિકલી ઇન્ક્રીઝિંગ હશે તો શું થશે અહીંયા એસએન લેઝ ઇક્વલ એસએન પ્લસ વન થશે એના પરથી અહીંયા એસએન લેઝ ઇક્વલ એસએન પ્લસ વન છે તો આપણે જે સેટ ઈ લઈશું એ કેવો થશે ધ રેન્જ ઓફ અ સિક્વન્સ એસએન મેં લઈ લીધો અહીંયા મેં જે સિક્વન્સ એસએન જે લઈશ એની જે રેન્જ મળશે આપણને આ જે રેન્જ મળી એને મેં સેટ ઈ કહી દીધો તો અહીંયા મેં ઈને શું કીધું ધ રેન્જ ઓફ અ સિક્વન્સ એસએન ઓકે તો હવે આપણે પ્રૂફ શું કરવાનું છે કે જો કોઈ સિક્વન્સ એસએન કન્વર્જિસ હશે તો એ બાઉન્ડેડ હશે અને એનો બીજો પાર્ટ કે જો કોઈ આ સિક્વન્સ એસએન બાઉન્ડેડ હશે તો એ કન્વર્જિસ હશે તો આપણે પહેલા આ બાઉન્ડેડ પરથી મેં કન્વર્જિસ પ્રૂફ કર્યું તો આપણે પાર્ટ વનમાં જોઈએ કે સિક્વન્સ એસએન ઇઝ બાઉન્ડેડ સિક્વન્સ જો સિક્વન્સ એસએન બી બાઉન્ડેડ હશે તો એની જે આ રેન્જ લઈશું એ બી શું થશે બાઉન્ડેડ સબસેટ ઓફ આર થશે તો એ આપણે જે શું લઈ શકાય અહીંયા ઈ એ રેન્જ ઓફ અ સિક્વન્સ એસએન હતું તો ઈ એ શું થઈ જશે ધ રેન્જ ઓફ સિક્વન્સ એસએન ઇઝ બાઉન્ડેડ સબસેટ ઓફ આર થશે હવે બાઉન્ડેડ સબસેટ ઓફ આર હશે તો અહીંયા કોઈ એનો લિસ્ટ અપર બાઉન્ડ એક્ઝિસ્ટ થશે અને આ લિસ્ટ અપર બાઉન્ડ આપણે એક્ઝિસ્ટ કર્યો આર આરમાં થશે તો આરમાં લિસ્ટ અપર બાઉન્ડ એક્ઝિસ્ટ થશે એને મેં એસ કહી દીધા તો લિસ્ટ અપર બાઉન્ડ તો એલયુબી ઓફ ઇઝ ઇક્વલ ટુ એસ લઈ લીધા ધેન એસએન શું થશે એસએન લેઝ ઇક્વલ એસ થશે અહીંયા તો એના પરથી અહીંયા હવે એપ્સાઇલોન ગ્રેટર દેન ઝીરો દેર એક્ઝિસ્ટ પોઝિટિવ ઇન્ટીજર એન એન લઈશું તો અહીંયા એસએન લેઝ ઇક્વલ તો એસ છે પરંતુ અહીંયા એસ માઇનસ એપ્સાઇલોન કેવા થશે લેસ દેન એસએન થશે તો એસએન ઇન્ક્રીઝિંગ હોવાથી આપણે લખી શકાય કે આજે એન જે છે એ ગ્રેટર ઇક્વલ એન હશે તો આજે એસએન ગ્રેટર ઇક્વલ શું થશે એસ એન થશે હવે ઇક્વેશન વન અને ટુ બંને પરથી કહી શકાય કે અહીંયા એસએન લેઝ ઇક્વલ એસ છે અહીંયા એસ માઇનસ એપ્સાઇલોન બી થઈ ગયો એસએન લેઝ ઇક્વલ એસ અને અહીંયા એસ માઇનસ એસ જે છે એ બી લેસ દેન એસએન છે તો અહીંયા જે એસએન હશે એ એસ આગળ કન્વર્સ થશે એવું કહેવાય તો એના પરથી આપણે લખી લીધું અહીંયા કે એસ લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફિનિટી એસએન લેઝ ઇક્વલ એસ ઓકે તો આનો મતલબ શું થશે કે આ જે એસએન છે એ એસ આગળ કન્વર્સ થશે તો મીન્સ કે આ સિક્વન્સ એસએન કેવી કહેવાશે કન્વર્જિસ કહેવાશે ઓકે તો હવે આપણે એનો પાર્ટ ટુ જોઈએ પાર્ટ ટુ તો બહુ નાનો છે આપણે પાર્ટ ટુ જે છે એ આગળના થિયોરમ પરથી જ આપણે સીધું લખી શકાય તો આપણે પાર્ટ ટુમાં આપણે શું કરવાનું છે કન્વર્જિસ પરથી બાઉન્ડેડ બતાવવાનું છે તો આપણે લખીએ કે લેટ સિક્વન્સ આ જે એસએન લીધી એ કેવી લીધી તો ઇઝ કન્વર્જિસ સિક્વન્સ હવે આ મેં એસએન જે સિક્વન્સ લીધી એને કન્વર્જિસ સિક્વન્સ કીધી તો એના પરથી લખી શકાય કે નાવ વી નો દેટ આપણે બતાવવાની શું છે બાઉન્ડેડ બતાવવાની છે તો આપણે હાલ જે હમણાં થિયોરમ દેખ્યો 3.2 એનો જે સી હતો એમાં શું હતું કે એવરી કન્વર્જન્ટ સિક્વન્સ અહીંયા એસએન કન્વર્જન્ટ છે તો એમાં શું હતું કે એવરી કન્વર્જન્ટ સિક્વન્સ ઇઝ બાઉન્ડેડ સિક્વન્સ ઓકે એ જે થિયોરમનું સ્ટેટમેન્ટ જ છે કે એવરી કન્વર્જન્ટ સિક્વન્સ ઇઝ બાઉન્ડેડ સિક્વન્સ અને આપણે આ કન્વર્જન્ટ પરથી બાઉન્ડેડ બતાવવાનું છે તો અહીંયા સિક્વન્સ એસએન શું છે કન્વર્જન્ટ છે તો આપણે લખી શકાય થિયોરમ ટુ પરથી અહીંયા એનું સ્ટેટમેન્ટ છે કે એવરી કન્વર્જન્ટ સિક્વન્સ ઇઝ બાઉન્ડેડ સિક્વન્સ જે આપણે એમાં પ્રૂફ કર્યું હતું જે થિયોરમ 3.2 નો સી હતો એમાં આપણે પ્રૂફ કર્યું હતું કે જે કન્વર્જન સિક્વન્સ હશે એ બાઉન્ડેડ હશે તો એના પરથી બસ અહીંયા લખી શકાય કે ધેર ફોર સિક્વન્સ એસ એન
जे हशे ए शू थई जशे ऑल्सो बाउंडेड सिक्वन्स। ओके तो आ थई गयु प्रूफ। तो सेकंड पार्ट तो बहु ज ईजी है अपने आगळना जे थीअरम परथी, पण तमने आ प्रूफ करवा माटे आगळना थीअरम जे आपणे प्रूफ कर्या छे ए तमने खबर होवी जरूरी छे। तो आमां आपणे शुं कर्युं, तो पहेला जोईए के तो आने आपणे शुं कहीशुं के पहला तो पार्ट टू में आपणे शुं कर्युं के सिक्वन्स एसएनए शुं छे, कन्वर्जिस सिक्वन्स छे। जो सिक्वन्स एसएनए कन्वर्जिस सिक्वन्स हशे तो आपणने खबर छे के एवरी कन्वर्जन सिक्वन्स शुं थशे, बाउंडेड सिक्वन्स थशे। अहींया तमे ज्यारे थियोरम प्रूफ करता होय तमने एक्जाम में पूछाय तो एमां कंई आ लखवानी जरूर नथी के वी नो देट बाय थियोरम 3.2। आपणे ए रीते लखी शकाय के लेट सिक्वन्स एसएनए इज कन्वर्जन सिक्वन्स, देन वी नो देट एवरी कन्वर्जन सिक्वन्स इज बाउंडेड सिक्वन्स, देर फोर सिक्वन्स एसएन इज ऑल्सो बाउंडेड सिक्वन्स। ओके तमने अहींया मैं आ मेन्शन केम कर्युं छे थियोरम प्रूफ करता केम, केम के अहींया तमे ज्यारे आ थियोरम જોતા હોય યા પ્રૂફ કરતા હોય ત્યારે તમે આ થિયોરમના સ્ટેટમેન્ટ જોઈ શકો છો, અને એ આપણે પ્રૂફ કર્યું એ એકવાર જોઈ શકો છો, એ જેથી તમને ખબર પડે કે આપણે આ કઈ રીતે લીધું એના માટે। પરંતુ જ્યારે તમે એક્ઝામમાં આ થિયોરમ સોલ્વ કરતા હોય, જ્યારે એક્ઝામમાં થિયોરમ પ્રૂફ કરતા હોય, ત્યારે આપણે બસ એ જ લખવાનું કે જો સિક્વન્સ એસએન ઇઝ કન્વર્જન્ટ સિક્વન્સ, નાવ સિક્વન્સ એસએન એ કન્વર્જન્ટ સિક્વન્સ હશે, તો બસ આપણે એ જ લખવાનું કે નાવ વી નો દેટ એવરી કન્વર્જન્ટ સિક્વન્સ ઇઝ બાઉન્ડેડ સિક્વન્સ। ઓકે તો એના પરથી પછી દેર ફોર સિક્વન્સ એસએન ઇઝ ઓલ્સો બાઉન્ડેડ સિક્વન્સ। ઓકે એ રીતે લખી શકાય। તો આ થિયોરમ જે હતો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હતો, જે આપણે અહીંયા જોયો કે 3.14 આ જે એસએન ઇઝ મોનોટોનિક, દેન પ્રૂફ દેટ સિક્વન્સ એસએન ઇઝ કન્વર્જિસ ઇફ એન્ડ ઓનલી ઇફ ઇટ ઇઝ બાઉન્ડેડ। આ સિક્વન્સ આ જે થિયોરમ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને બહુ ઇઝી થિયોરમ છે, તો આમાં માર્ક્સ જવા જોઈએ નહીં, આ બહુ ઇઝી છે, તમે બહુ સારી રીતે કરી લેજો। એના પછી આપણે એક ડેફિનેશન જોઈએ કે એ ડેફિનેશનમાં એના પછીનો એક થિયોરમ છે, એ થિયોરમ જોઈ અને પછી એક એક્ઝામ્પલ આનો કરાય અને પછી આપણે સિરીઝ કરીશું, એના પછી આપણો આ સિક્વન્સવાળો પાર્ટ કમ્પ્લીટ થઈ જશે અહીંયા। તો આપણે અહીંયા ડેફિનેશન જોઈએ કે ડેફિનેશનમાં શું છે કે લેટ એસએન બી અ સિક્વન્સ, લેટ એસએન બી અ સિક્વન્સ ઓફ રિયલ નંબર્સ if for every real m there is a positive integer n such that for all n n greater equal n, therefore sn greater equal m, then we say that sn tends to plus infinite as n tends to infinite, therefore limit n tends to infinite sn is equal to થશે infinite। ઓકે જેમ કે એનો એક્ઝામ્પલ કોઈ એ લખી લઉં, એક્ઝામ્પલ આપણે લઈએ કે ફોર n સ્ક્વેર, n સ્ક્વેર માટે એની લિમિટ લઈશું, લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ n સ્ક્વેર, તો આ શું થઈ જશે ઇન્ફાઇનાઇટ થઈ જશે। ઓકે તો આમાં પહેલાં જોઈએ કે આ કઈ રીતે થયું, તો આને આપણે ડોટ સિક્વન્સ બી કહી શકાય। કઈ રીતે તો આપણે જોઈએ પહેલાં કે લેટ sn બી અ સિક્વન્સ ઓફ રિયલ નંબર ઇફ ફોર એવરી રિયલ m ધેર ઇઝ અ પોઝિટિવ ઇન્ટીજર n, ધેર ફોર ફોર ઓલ n, n ગ્રેટર ઇક્વલ n માટે જે sn હશે એ કેવા હશે, ગ્રેટર ઇક્વલ m હશે। અહીંયા જે sn આપણને મળશે એ કેવા મળશે, m કરતાં મોટા મળશે। ઓકે તો sn જે છે એ m કરતાં મોટા મળશે, ત્યારે આપણે જે sn ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ અને n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ લઈશું, તો જ્યારે એની લિમિટ લઈશું આ snની, એ શું થઈ જશે, ઇન્ફાઇનાઇટ થઈ જશે। હવે આ કઈ રીતે થશે તો બહુ ધ્યાનથી જોજો, આપણે અહીંયા હું તમને સમજાવી દઉં છું। જેમ કે આ હું એક રિયલ લાઇન લઉં, હવે આ જે રિયલ લાઇન છે અહીંયા હું લઈ લઉં 0, અહીંયા હું s1 લઉં, અહીંયા s2 લઉં, s3, s4, s5, એ જ રીતે s6, અહીંયા s3, s4, s5, s6, s7 સુધી આપણે લઈએ। ઓકે આ ટાઈપના તમને અહીંયા એક સિક્વન્સ આપી છે। ઓકે હવે હું અહીંયા આ જે s4 છે
તો હું આ S4 એના પછી અહીંયા કોઈ તમને એક m એક્ઝિસ્ટ થશે, જેમ કે અહીંયા શું છે, SN be a sequence of real number if for every real m there is a positive integer n. તો અહીંયા હું કોઈ બી m તમને મળશે, તો અહીંયા હું કોઈ એક m લઈ લઉં, તો આ રિયલ m હશે, there is a positive integer n. જે કેવો હશે, એ એન એવો એક એન મળશે. તો હું અહીંયા એન, જેમ કે અહીંયા એના પછીનો એસ ફાઇવ છે, આને હું લઈ લઉં, અહીંયા એન ઇઝ ઇક્વલ ટુ ફાઇવ લઈ લઉં. ઓકે, તો આ એન જે ઇઝ ઇક્વલ ટુ ફાઇવ લીધા, એના કરતાં જે એન જે છે એ કેવા મળશે, મોટા મળશે. તો આ એનનું સેટ એ કેવું થશે, છથી થશે, છ સાત આઠ નવ એ રીતે થશે. કેવા હશે, ગ્રેટર ઇક્વલ એન હશે. તો જે આપણને એસ એન મળશે, જેમ કે એસ એન એ કેવી મળશે, એસ સિક્સ, એસ સેવન, એસ એટ, એસ નાઇન, આ ટાઈપની સિક્વન્સ મળશે. તો આ જે એસ એન મળશે એ કેવી હશે, ગ્રેટર ઇક્વલ એમ હશે. તો આ એસ એન જે મળીએ તો એમ કરતાં મોટી જ મળી, કેમ કે અહીંયા એસ એમ તો આપણે કેવા લીધા, એસ ફોર અને એસ ફાઇવ વચ્ચે આ રીતે લીધા. તો એના કરતાં તો આપણને જે એસ એન મળી, જેમ કે એસ સિક્સ, એસ સેવન, એસ એટ, એ કેવી મળી, મોટી મળી. ઓકે, તો આ શું થશે, ટેન્સ ટુ પ્લસ ઇનફાઇનાઇટ જશે, અહીંયા પ્લસ અને અહીંયા માઇનસ. તો આ કઈ રીતે મળશે આપણને, જે આપણે ઇન્ફાઇનાઇટ લઈશું, તો આ એસએન એ તો કઈ આ ટાઈપની આપણને સિક્વન્સ મળી, એસ સિક્સ, એસ સેવન, એસ એટ આ મળી. તો આ કઈ સાઈડ જશે, ટેન્સ ટુ પ્લસ ઇન્ફાઇનાઇટ, પોઝિટિવ ઇન્ફાઇનાઇટ સુધી જશે. ઓકે, તો આપણે જે લિમિટ લઈશું એ કેવી થશે, ઇન્ફાઇનાઇટ. ઓકે, હવે એનાથી જો તમે કન્વર્ઝ લો, જેમ કે એસએન એ લેસ ઇક્વલ એમ હશે, તો તમને શું મળશે, એની લિમિટ માઇનસ. ઓકે, માઇનસ ઇન્ફાઇનાઇટ મળશે, કેમ કે એ કઈ સાઈડ જશે, આ સાઈડ જશે. તો હવે આપણે અહીંયા ડેફિનેશનથી એને એકવાર જોઈ લઈએ કે અહીંયા શું છે. તો પહેલાં ધ્યાનથી જોજો અહીંયા, કે લેટ એસએન બી અ સિક્વન્સ ઓફ રિયલ નંબર ઇફ ફોર એવરી રિયલ એમ ધેર ઇઝ અ પોઝિટિવ ઇન્ટીજર એન. તો આપણે અહીંયા પોઝિટિવ ઇન્ટીજર એન લીધો અને અહીંયા મેં એમ લીધો, તો તમને શું મળશે કે આ જે એન છે એ ગ્રેટર ઇક્વલ એન છે. તો આ એન જે મળ્યા, મેં અહીંયા એન ફાઇવ લીધા, તો અહીંયા એન એ જો ગ્રેટર ઇક્વલ એન હશે, તો એ ફાઇવ પછી કઈ બધી સિક્વન્સ આવશે, તો અહીંયા એસ સિક્સ, એસ સેવન, એસ એટ, એસ નાઇન આ બધી આવશે સિક્વન્સ. તો શું થશે, જે એસએન હશે, તો એસએન એ કેવા લીધા આપણે, એસએન, તો એસએન જે આ બધી એસએન મળી આપણને, કેમ કે એન એ તો ગ્રેટર ઇક્વલ એન છે, તો અહીંયા જે આ બધી કેવી મળી, એસ એન મળી. તો આ એસ એન એ કેવી થશે, એમ તો કેવા છે, અહીંયા નાના છે, કેમ કે એસ ફોર અને એસ ફાઇવ વચ્ચે છે. તો આ એસ એન તો સિક્સ, સેવન, એટ, નાઇન એવા છે. તો આ એસ એન કેવા થશે, એમ કરતાં મોટા થશે. મીન્સ કે અહીંયા શું થશે, એસ એન ગ્રેટર ઇક્વલ એમ થશે. ઓકે, બહુ ધ્યાનથી જોજો આ. તો એસ એન એ ગ્રેટર ઇક્વલ એમ થયું, તો આના પરથી આપણે કહી શકાય કે આ જે એસ એન હશે, જેમ કે આ એસ એન એ શું થશે, ટેન્સ ટુ પ્લસ ઇન્ફાઇનાઇટ સુધી જાય છે, આ એસએન એ કઈ સાઈડ જાય છે, પોઝિટિવ ઇન્ફાઇનાઇટ સુધી. ઓકે, તો આપણે જે લિમિટ લઈશું આ એસએનની, એ બી આપણને કેવી મળશે, તો ઇન્ફાઇનાઇટ મળશે, એ બી પોઝિટિવ ઇન્ફાઇનાઇટ મળશે. ઓકે, જેમાં આપણે જેમ કે અહીંયા એક્ઝામ્પલમાં જોયું, એન સ્ક્વેર લઈશું, તો એન સ્ક્વેર એ કેવા મળશે, એન ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ એન સ્ક્વેર, તો એ કેવા મળશે, ઇન્ફાઇનાઇટ મળશે. ઓકે, એ જ રીતે હવે આપણે એનાથી બીજી ડેફિનેશન જોઈએ કે જે શું હશે, અહીંયા મેં એસએન ગ્રેટર ઇક્વલ માટે લીધી છે, એ જ હવે ત્યાં આપણે શું લઈશું, એસએન એ લેસ ઇક્વલ માટે લઈશું. તો એ ડેફિનેશન બી આપણે લખી લઈએ.